નમસ્કાર મિત્રો, હું છું આપણો જે ચાવડા, ને અત્યારે આપણે વાત કરવાની છે વિક્રમભાઈ ઠાકોરનું ફિલ્મ રાધા તારા વિના મને ગમતું નથી. તો મિત્રો, આવી જે વિડીયો અત્યારે તમને બતાવી રહ્યો છું, આ વિડીયો મેં આજથી 9 મહિના પહેલાં અપલોડ કર્યો હતો. આજે પછી એકવાર તમને વિડીયો બતાવી રહ્યો છું. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, તમે થંબનેલ જોઈને આ વિડીયો પર આવ્યા હોય તો બરાબર આવ્યા છે, કારણ કે આ ઓરિજિનલ ઘર છે જે વિક્રમભાઈ ઠાકોરનું બતાવવામાં આવ્યું હતું, રાધા તારા વિના મને ગમતું નથી. તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો વિડીયો સ્ટાર્ટ કરું છું અહીંયાથી. તો મિત્રો, આ એ મકાન છે જે વિક્રમભાઈ ઠાકોરનું બતાવવામાં આવ્યું હતું, રાધા તારા વિના મને ગમતું નથી એ ફિલ્મમાં. તો જઈએ આપણે ત્યાં જઈને બતાવું તમને. તો મિત્રો, આ સ્ક્રીનશોટ તમે જોશો તો પરફેક્ટ આ જગ્યા પરથી સીન લેવામાં આવ્યું છે. જો કે પહેલાં વિડીયોમાં મેં પરફેક્ટ તમને સમજાવી દીધા છે, પણ તમે કદાચ વિડીયો ના જોયો હોય તો મેં પછી આ વિડીયો અપલોડ કર્યો છે. તો આ સ્ક્રીનશોટમાં તમે જોશો તો પરફેક્ટ સીન મિત્રો અહીંયાથી લેવામાં આવ્યું છે. એમાં તમે આ ગેટનો જે કલર છે એ પણ તમે પરફેક્ટ મેચ કરી શકો છો. અને એક સીનમાં તમે જોશો તો અહીંયાથી વિક્રમભાઈ ઠાકોર જે ઝૂલા પર બેઠા હોય છે એ પરફેક્ટ આ ઝૂલો હતો. પાછળની બારી પણ તમે જોઈ શકો છો અને પરફેક્ટ સીન અહીંયાથી તમે મેચ કરી શકો છો. તો મિત્રો, એક સીનમાં તમે જોશો તો મિત્રો આ રીતનું મકાન બતાવવામાં આવ્યું છે. જો કે જે મકાનની જે કટ છે તમે જોઈ શકો છો અને જે આ બીમ છે એટલે ટોટલી એક વસ્તુ તમે અહીંયાથી પરફેક્ટ મેચ કરી શકો છો. જો કે આ ઓરિજિનલ ઘર છે જે રાધા તારા વિના ગમતું નથી ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું. તો મિત્રો, અહીંયાથી તમે જોશો તો આ જગ્યા પર મમતાબેન સોનીને જ્યારે વિક્રમભાઈ ઠાકોર હાથ પર દોડાવતા હોય છે ત્યાંનું આ સીન લેવામાં આવ્યું છે. જો કે એમાં જે પંપ બતાવવામાં આવ્યો હતો એ ડુપ્લિકેટ બનાવવામાં આવ્યો હતો આ જગ્યા પર, એવું મારું નહીં પણ આ ઘર માલિકનું કહેવું છે. અને આ જે તમે બાથરૂમ જોઈ રહ્યા છો, આ બાથરૂમ આગળથી વિક્રમભાઈ ઠાકોર નહીંને બહાર નીકળતા હોય છે એ સીન અહીંયાથી લેવામાં આવ્યું હતું. તમે સ્ક્રીનશોટ પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો. તો મિત્રો, આ એ મકાન છે જે રાધા તારા વિના મને ગમતું નથી ફિલ્મમાં વિક્રમભાઈ ઠાકોરનું મકાન બતાવવામાં આવ્યું હતું, તમે જોઈ શકો છો. તો લોકેશનની તમને વાત કરો તો મિત્રો, લોકેશન છે આ હિંમતનગર પાસે ગઢોડા ગામ છે, ત્યાંનું આ મકાન બતાવવામાં આવ્યું છે મિત્રો. તો અહીંયાથી તમને બીજો સ્ક્રીનશોટ મેચ કરાવું તો એક સીનમાં તમને આ રીતનું સીન જોવા મળે છે. એમાં પાછળ એક મકાન છે જે અત્યારે નથી દેખાઈ રહ્યું, એટલે કે બ્રાઇટનેસ વધારે છે એટલે નથી દેખાઈ રહ્યું. પણ જે આ ઝાડ છે તમે જોઈ શકો છો અને એક સાઈડ પર જે લાઇટનો થાંભલો છે એ પણ તમે અહીંયાથી જોઈ શકો છો. તો મિત્રો, સીન પરફેક્ટ આ જગ્યા પરથી લેવામાં આવ્યું છે. જો વિડીયો ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમે અત્યાર સુધી પહેલી વિડીયો જે ઓરિજિનલ એટલે કે આની જે ફૂલ વિડીયો છે એ તમે ના જોઈ હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું, ત્યાંથી તમે વિડીયો પણ જોઈ શકો છો. તો મિત્રો, નવા નવા વિડીયો હવે આવવાના છે અને ડેલી વિડીયો આવવાના સ્ટાર્ટ થઈ જશે, એટલે કે આપણી બંને ચેનલ પર વિડીયો આવશે. ડેલીનો રોજનો એક વિડીયો અપલોડ થશે બંને ચેનલ પર. તો બસ મિત્રો, સપોર્ટ કરતા રહેજો. તો મળી છે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, વંદે માતરમ.